ધોરણ 11 આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય 3 વિભાગ એફ એનો છેલ્લો દાખલો એટલે કે 7મો દાખલો આજે આપણે જોવાનો છે. મધ્યવર્તી સ્થિતિના માપ અને 5 માર્ક્સનો આ દાખલો આપણને પૂછાય છે. આ 7મો દાખલો છે અને ત્યાર પછી 8મો દાખલો પણ છે આની અંદર, પણ એ આલેખની રીત છે. 5 અને 8 આપણે શીખવાના નથી કારણ કે આલેખ પૂછાતો નથી. ઓકે, ચાલો કરીએ. એક દુકાનમાંથી દરરોજ વેચાતા બે કંપનીઓના તેલના ડબ્બાના વેચાણના આંકડા આપણને આપેલા છે, જે 60 દિવસનું વેચાણ દર્શાવે છે. કેટલા દિવસનું વેચાણ દર્શાવે છે? 60. સૌથી પહેલાં તો અહીંયા એ ને બી, સોરી, એક્સ ને વાય એમ બે રીતે આપેલી છે, તો બંને દાખલા આપણે કરી શકીએ. તો પહેલાં તો આપણે વર્ગ લખી દઈએ. ચલો, વર્ગ કેટલો છે? 2 થી 5, 6 થી 9, 10 થી 13, પછી 14 થી 17, પછી 18 થી 21 અને 22 થી 25. પછી આપણે ખાલી એક્સનું જ લખીએ અત્યારે, એટલે આવૃત્તિ એટલે એફ. 1, 3, 17, 9, 6 અને 4, ફક્ત એફનું, એક્સનું. એટલે પહેલાં એક્સનો દાખલો કરીએ આપણે અહીંયા એક્સ માટે, અને પછી આપણે દાખલો કરીશું વાય માટે. સાથે પણ કરી શકાય, પણ તમને વધારે ડિટેલમાં ખબર પડે એટલે આપણે ફક્ત આવું જ કરવાનું છે અત્યારે, બરાબર. એટલે આપણે પહેલાં શું કરીએ, ખાલી એક્સનો શું શોધવાનું છે આમાં? તો આપણે આમાં શોધવાનું છે મધ્યસ્થ. શું શોધવાનું છે? મધ્યસ્થ, એટલે કે આપણે એમ શોધવાનો છે. અને બંને દાખલાને જ્યારે એમ શોધવાનો હોય તો બહુ ઇઝી થઈ જાય. ડાયરેક્ટ તમારે શું કરવાનું, અહીંયા સીએફ, બીજું કંઈ આવે નહીં, સીએફ જ આવે, બીજું કંઈ જ નહીં આવે. એકમાં 3 ઉમેર તો કેટલા થાય? 4. 4માં 17 ઉમેર તો કેટલા થાય? 21. 21માં 9 ઉમેર તો કેટલા થાય? 30. 30માં 6 ઉમેર તો કેટલા થાય? 36. અને 36માં 4 ઉમેર તો કેટલા થાય? 40. એટલે એન બરાબર 40 આવી ગયા. ના જ એન બરાબર 40 થવા જોઈએ. હવે આપણે પહેલાં કંપની એક્સ છે એટલે એક્સનો દાખલો આપણે કરવાનો છે. બહુ ઇઝી દાખલો છે, એકદમ સરળ દાખલો છે. એટલે પહેલાં આપણે એમ વર્ગ શોધીએ. ચલો, એમ વર્ગ બરાબર એનના છેદમાં 2મો અવલોકન. આ કયો દાખલો છે? ફક્ત એક્સનો, પછી વાયનો કરીશું. 40/2 એટલે કેટલા આવે? 20મો અવલોકન આવે. હવે 20મો અવલોકન ક્યાં આવવાનું? તો 20મો અવલોકન 21માં આવે. 21ની ઉપર જે છે એને સીએફ કહેવાય. એટલે આપણે લખી દઈએ સીએફ બરાબર કેટલા? 4. 21ની સામે છે એને એફ કહેવાય, એટલે એફ બરાબર કેટલા? 17. આ બંને વચ્ચેનો ગેપ એટલે કે 10થી આપણે વાત કરીએ કે 10 થી 13, તો 10 થી 13 વચ્ચેનો ગેપ કેટલો થાય? તો 10 થી 13, 10, 11, 12, 13 એટલે કેટલો ગેપ થયો? 4. એટલે સી બરાબર કેટલા? 4. અને એલ એટલે, એલ એટલે આ 9 અને 10, એલ બરાબર 9 વત્તા 10/2 એટલે 19/2 એટલે 9.5. દાખલો ઇઝી થઈ ગયો. તો હવે દાખલો કરીએ આપણે. એમ બરાબર એલ વત્તા એન ઓપન ટુ માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા સી. આ સૂત્ર છે આપણું. એલ કેટલા છે? 9.5. એન ઓપન ટુ અહીંયા આપણે શોધી લીધા 20 છે, સી એફ લખી લીધા છે 4, એફ 17 છે અને સી 4 છે. એટલે 9.5 વત્તા 20માંથી 4 જાય તો કેટલા આવે? 16/17 × 4. હવે શું કરવાનું? તો 9.5 16 × 4, 16 ચોક કેટલા થાય? 64/17. એટલે 9.5 વત્તા 64/17 આપણે કરીએ એટલે જવાબ આવે 3.76. એટલે એમ બરાબર જે આપણો જવાબ આવવાનો હોય કેટલો આવવાનો? 13.26. આ એક્સ માટેનો જવાબ છે. સેમ એક્ઝિટ આવો જ કોના માટે કરવાનો? વાય માટે. આ શું છે? ડબ્બાની સંખ્યા. તો અહીંયા લખી દેવાનું ડબ્બા કેટલા ડબ્બા થયા? 13.26. પરંતુ સેમ વસ્તુ ફરીથી વર્ગ અને આવૃત્તિ લખવાનું. અહીંયા અહીં લખવાનું વર્ગ અને બાજુમાં લખવાનું આવૃત્તિ. વર્ગ એઝ ઇટ ઇઝ જેવો હતો તેવો 2 થી 5, તો અહીંયા લખીએ 2 થી 5, પછી 6 થી 9, પછી 10 થી 13, પછી 14 થી 17, 18 થી 21 અને 22 થી 25. આ અલગ લખે તો વધારે સારું રહે એટલા માટે, કેમકે આપણે બધું લખવાનું આવે ને આવું ગણતરી, એટલા માટે બહુ સારું રહે. ચલો, 5, 9, 20 તો એ લખો ને 5, 9, 20. 3, 2, 1 આ ખાલી આના જ જોઈએ છે આપણે. કોના? વાયના. 3, 2, 1 આ વાય માટે આપણે દાખલો કરીએ છીએ, પેલો એક્સ માટે હતો. ફરીથી પહેલાં આપણે સીએફ શોધવાનો. 5, 9, 14, 34, 37, 39 અને 40. ઉપર મેઇન 40 આપેલા છે, આપણા 40 જ થયા.
શું કરવાનું છે? પહેલાં મધ્યસ્થ વર્ગ એટલે કે એમ વર્ગ સેમ જ આવવાનો પહેલાં જેવો, એન મૂ અવલોકન સેમ જ, પણ આપણે દાખલો ગણવાનો છે ને એટલે બે વાર બતાવવો પડે. કેટલા આવે? 20. એટલે અહીંયા આવ્યા 20મું અવલોકન. તો 20 શેમાં આવે? તો ફરીથી આપણે જોવાના 20 જોવા જઈએ તો 34માં આવે. 34ની ઉપર કેટલા છે? 14. તો સી એફ બરાબર કેટલા? 14. કેટલું ઇઝી થઈ ગયું હોય તો, ખાલી જે ઉપર હોય તે જે સામે હોય તે એફ કહેવાય. એફ બરાબર કેટલા? 20. આ જે બંને છે એ શું કહેવાય? એલ. તો એલ બરાબર 9 + 10 ફરીથી ભાગ્યા 2 એટલે 9.5. આ બંને વચ્ચેનો ગેપ એટલે એમાં આપણે કેટલો આવવાનો? 4 જ આવવાનો. એટલે સી બરાબર કેટલા? 4. દાખલો અહીંયા પણ પૂરો થઈ ગયો. હવે લખીશું આપણે એમ બરાબર એલ વત્તા એન ઓપન 2 માઇનસ સી એફ છેદમાં એફ ગુણ્યા સી. એલ કેટલા? તો 9.5. એન ઓપન 2 20. સી એફ કેટલા? 14. એફ કેટલા? 20. ને અહીંયા કેટલા? 4. 9.5 + 6 / 20 ગુણ્યા 4. હવે 9.5 + 6 = 24 / 20 એટલે 9.5 + 24/20 કરીએ આપણે એટલે 24/20 કરીએ એટલે 1.2 થશે. અને 9.5માં 1.2 ઉમેરીએ તો આપણો જવાબ છેલ્લો જે આવે એમ બરાબર 10.7 આવે. આ બી ડબ્બા લખી દેવાનું. ચાલો પહેલાં જવાબ કેટલા આવેલો? 13.26. બીજો જવાબ કેટલા આવેલો? 10.7. કયો જવાબ વધારે આવ્યો એ આપણો સાચું કહેવાય. તો આપણે કંપની એક્સનું જોઈએ તો 13.26, કંપની વાયનું કરીએ તો 10.7. બેમાંથી વધારે કયું છે? તો એક્સનું વધારે છે. એક્સનો જવાબ વધારે. અહીંયા આપણને પૂછેલું શું છે? કોનું વેચાણ વધારે 40 દિવસ દર્શાવે? તો આપણને જે પૂછેલું છે કે કંપનીનું, કઈ કંપનીનું વેચાણ વધારે, તો કંપની એક્સનું વેચાણ વધારે છે એમ કહેવાય. એટલે આ પણ ખૂબ જ સરળ દાખલો ગણાવી શકાય. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે આપણે જે વિષમતા છે આવૃત્તિ વિતરણના એના થોડા ઘણા દાખલા બાકી છે એના વિશે આગળ વધીશું. આભાર.